બાળકને તમારે પૂછવાનું છે, ત્યાર પછી તમને બાળકને તગડે બગડે 32 પછી 2 તગડા 33 આવે આ રીતે બાળકને જવાબ લખતા શીખવાડવાનું છે। ત્યાર પછી 36 નો અંક છે, વચ્ચે ખાલી જગ્યાનું છે, પછી 38 તગડે આઠડે 38 છે, તો 36 અને 38 ની વચ્ચેનો અંક કયો આવે? તો ત્યાં 36 અને 38 વચ્ચેનો અંક તગડે સાતડે 37 આવે। ત્યાર પછી તગડે એકડે 31 છે, વચ્ચે ખાલી જગ્યાની લીટી છે, ત્યાર પછી 2 તગડા 33 છે, તો 31 અને 33 વચ્ચે શું આવે? તો તગડે બગડે 32 આવે। આ રીતે બાળકને જવાબ લખતા શીખવાડવાનું છે। ત્યાર પછી 2 તગડા 33 છે અને તગડે પાંચડે 35 છે, તો 33 અને 35 નો વચ્ચેનો અંક કયો આવે? તો તગડે ચોગડે 34 આવે। ત્યાર પછી તગડે સાતડે 37 છે, વચ્ચેનો અંક નથી, ત્યાર પછી તગડે નવડે 39 છે, તો 37 અને 39 વચ્ચેનો અંક કયો આવે? તો સરસ મજાનો તગડો અને આઠડો। આ રીતે તગડે આઠડે 38 આવે। બાળકને આ રીતે વચ્ચેની સંખ્યા લખતા શીખવાડવાનું છે। તગડે આઠડે 38 અને ચોગડે મીંડે 40, 38 અને 40 વચ્ચેનો અંક કયો આવે? તો તગડે નવડે 39। આ રીતે તમે બાળકને વચ્ચેની સંખ્યા શીખવાડી શકો છો। 35 અને 37 વચ્ચેનો અંક કયો આવે? તો 35 અને 37 વચ્ચેનો અંક તગડે છગડે 36 આવે। 34 અને 36 વચ્ચેનો અંક કયો આવે? તો 34 અને 36 વચ્ચેનો અંક તગડે પાંચડે 35 આવે। હવે 35 નો અંક ઓળખી તેના પર રાઉન્ડ કરાવો તો પણ ચાલે। 35 નો અંક કયો છે? તો પહેલાં તો તગડે બગડે 32 છે, એની ઉપર કંઈ કરવાનું નથી। અહીંયા તગડે ચોગડે 34 છે, એની ઉપર પણ કંઈ કરવાનું નથી। અહીંયા તગડે પાંચડે 35 છે, તો તેની ઉપર રાઉન્ડ કરાવો। અહીંયા તગડે પાંચડે 35 છે, તો તેની ઉપર રાઉન્ડ કરાવો। અહીંયા તગડે સાતડે 37 છે, એમાં કંઈ કરવાનું નથી। અહીંયા તગડે પાંચડે 35 છે, તો તેની ઉપર પણ રાઉન્ડ કરાવો। અહીંયા તગડે છગડે 36 છે, તો એની ઉપર કંઈ કરવાનું નથી। અહીંયા પણ તગડે પાંચડે 35 છે, તો તેની ઉપર પણ રાઉન્ડ કરાવો। અહીંયા તગડે નવડે 39 છે, એની ઉપર કંઈ કરવાનું નથી। અહીંયા પણ તગડે પાંચડે 35 છે, તો તેની ઉપર પણ રાઉન્ડ કરાવો। અહીંયા તગડે એકડે 31 છે, તો તેમાં કંઈ કરવાનું નથી। અહીંયા પણ તગડે પાંચડે 35 છે, તો તેની ઉપર રાઉન્ડ કરાવો। 2 તગડા 33 છે, એમાં કંઈ કરવાનું નથી। આ રીતે બાળકને 35 નો અંક ઓળખી તેના ઉપર રાઉન્ડ કરાવો કે કોઈ પણ 31 થી 40 ની અંદર કોઈ પણ અંક ઓળખતા શીખવાડો। આ રીતે ઘરે તમે હોમવર્ક સરસ રીતે કરાવી શકો છો। જય હિન્દ, જય ભારત।